વાત કરીએ વડોદરાની, વડોદરામાં મોડી રાતથી વરસાદની જમાવટ જોવા મળી રહી છે. વરસાદથી શહેરના રાજમાર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે. માંડવી, જુબિલીબાગ, અકોટા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શાળાએ જતા બાળકોને હાલાકી પડી છે, તો મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા રિક્ષાઓ પણ અહીં બંધ થઈ ગઈ છે. શહેરી બસ સેવાથી નાગરિકો પોતાના કામના સ્થળે પહોંચી રહ્યા છે, તો વડોદરામાં પણ ભારે વરસાદને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના મુખ્ય વિસ્તારો, મુખ્ય માર્ગોની ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો નોકરી ધંધા પર નથી જઈ શકતા. વડોદરામાં ગત મોડી રાતથી ઝીરમીર ઝીરમીર રૂપે શરૂ થયેલો વરસાદ શહેરની અંદર સર્વત્ર પડ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ શહેરનો જે માંડવી ન્યાય મંદિરનો જે વિસ્તાર છે, એ વિસ્તારના જાહેર માર્ગ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે શહેરનો આ મુખ્ય માર્ગ છે અને જે નાની મોટી જે ઓફિસો આવેલી છે, વડોદરા શહેરના અનેક વિસ્તારોને જોડતો આ મુખ્ય માર્ગ છે, તેની ઉપર જ જે રીતે પાણી ભરાયું છે તે જોતાં આજે વહેલી સવારથી ઓફિસે તેમજ ધંધા ઉપર જનાર નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ક્યાંકને ક્યાંક વહેલી સવારે જે શાળામાં અભ્યાસ કરતા જે બાળકો છે, જે અહીંયાથી પસાર થયા હતા, તેઓની સ્કૂલ વેન અને બસ પણ અહીંયા આ પાણીમાં ફસાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે તેના માટે અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના અનેક વિસ્તારો, વાઘોડિયા રોડ, ચાહે મુંજમહુડા હોય, અકોટા હોય કે પછી સયાજીગંજ, ફતેહગંજ હોય, જે રીતે વડોદરામાં વરસાદ પડી રહ્યો હતો અને મધરાતથી શરૂ થયેલો જે વરસાદ છે, એ વરસાદને કારણે શહેરના અનેક રાજમાર્ગો ઉપર પાણી ફરી વર્યાના અહેવાલો બહાર આવી રહ્યા છે. વડોદરા શહેરનો અત્યંત વ્યસ્ત કહી શકાય તેવો માંડવી વિસ્તાર છે, તેની ઉપર પણ વરસાદી પાણી ફરી વર્યા હતા. હાલ આપણે જુબેલીબાગ વિસ્તારમાં આવ્યા છીએ. જુબેલીબાગ વિસ્તાર એ ઓટોમોબાઈલનો હબ છે, કેમ કે અહીંયા લગભગ 60થી વધુ દુકાનો ઓટોમોબાઈલના એસેસરીઝની છે. ત્યારે આ વિસ્તારની અંદર સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો અહીંયા પાર્ક થયેલા હોય છે અને પોતાનું કામ કરતા હોય છે. ત્યારે વરસાદ કારણે જે પાણી ભરાયું છે, પાણી ભરાયા બાદ અત્યારે આ ધંધાની અંદર પણ જે મંદી છે સ્પષ્ટ દેખાઈ રહી છે. પરંતુ જે રીતે વરસાદ ખાબક્યો છે અને શહેરના અનેક વિસ્તારોની અંદર જે રીતે પાણી ભરાયા છે તે જોતાં ચોક્કસ એવું કહી શકાય કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક ઊની ઉતરી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, એ રીતે હું કેમેરા પર્સનને કહીશ કે તેઓ આપણને આ ડ્રેનેજનું એક ચેમ્બર બતાવે. આ જે મુખ્ય ગટરનું માર્ગ છે એની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક કૂડો કચરો હોવાને કારણે જે વરસાદી પાણી છે, વરસાદી પાણી આ ગટરમાંથી મુખ્ય ગટર લાઈનની અંદર જઈ નથી રહ્યું અને તેના કારણે પાણી ભરાવાના જે દ્રશ્યો છે અહીંયા સર્જાયા છે. મહત્વની વાત એ પણ રહી છે કે જે રીતે પાણી ભરાયું છે તેને કારણે વહેલી સવારથી શાળાએ જતા બાળકો તેમજ નોકરી ધંધા પર જનાર લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જી, વડોદરાના જે મુખ્ય માર્ગો છે તેની ઉપર પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો કયા વધુ પ્રભાવિત થયા છે, ક્યાં વધુ પાણી ભરાઈ ગયું છે અને પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કામગીરી શરૂ કરવામાં આવી છે? ચોક્કસથી જીલણ, જે રીતે પાણી ભરાયું છે નીચાણવાળા વિસ્તારોની અંદર, ખાસ કરીને જો વાત કરીએ તો વાઘોડિયા રોડ પર આવેલો જે સયાજી પાર્ક વિસ્તાર છે, યા સરદાર એસ્ટેટ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને આ ઉદ્યોગોમાં કામ કરતું જે સ્લમ પરિવાર છે તેના અનેક રહેઠાણો આવેલા છે, તેની અંદર પાણી ભરાયાના અહેવાલો મળી રહ્યા છે. તંત્ર દ્વારા હાલના તબક્કે એ વિસ્તારની અંદર સેનિટેશનથી લઈને પાણીનો બહાવ જે છે એ ગટર સુધીને પહોંચાડવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. પરંતુ જે રીતે પાણી ભરાયા છે અને શહેરના અનેક વિસ્તારોની અંદર આ પાણી ભરાયા છે, ત્યારે એવું ચોક્કસથી કહી શકાય કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનને લઈને જે કામગીરી કરવામાં આવી તે કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને આ વરસાદી પાણી ભરાવાને કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કેમ કે તેઓનો કિંમતી સામાન પણ આ પાણીની અંદર ગર્ક થઈ ગયો એવા પણ માહિતી મળી રહી છે. જી જી બિલકુલ તુષાર, હજુ પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે, તો જે સ્થિતિનું નિર્માણ થાય તેને પહોંચી વળવા માટે પહેલેથી કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા? ચોક્કસથી તંત્ર દ્વારા આગામી 3 દિવસ માટે અતિથી ભારે અતિવરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત જીલ્લાની એ પણ રહી છે કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ ખાબક્યો હતો અને દક્ષિણ ગુજરાત બાદ હવે ક્યાંક ને ક્યાંક મેઘરાજા પુનઃ મધ્ય ગુજરાત ઉપર મહેરબાન થયા છે, કેમ કે ગત રાત્રિથી જે વરસાદ શરૂ થયો હતો બિલકુલ ધીમી ધારે વરસાદ શરૂ થયેલો વરસાદ આજે સવારના 8 વાગ્યા સુધીની અંદર શહેરની અંદર અનેક જગ્યાઓ પર પાણી ભરાવી દીધા છે. ત્યારે ચોક્કસથી જિલ્લાને વાત કરીએ તો જિલ્લામાં પણ જે રીતે પાદરા, કરજણ અને ભાગોળિયા છે આ પંથકની અંદર પણ વરસાદ ખૂબ જ પડ્યો છે અને
જેનાથી ક્યાંક ને ક્યાંક ખેડૂત તો ખુશ થાય છે, પરંતુ તંત્ર માટે આ વરસાદની અંદર કામગીરી કરવી ખૂબ જ દુષ્કર થઈ પડી એવું લાગે છે. હાલ તો એનડીઆરએફની જે ટીમ છે તેમજ તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ બચાવ કામગીરી, અત્યાર સુધી એવા કોઈ બનાવો બન્યા નથી કે બચાવ કામગીરી કરવી પડે, પરંતુ જે રીતે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને પાણીના જે ભરાવો થઈ રહ્યા છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે આવનારા કલાકોની અંદર તંત્રએ સાબદુ રહેવું પડશે અને એ માટે જવાબદાર અધિકારીઓનું કહેવું છે કે તંત્ર એ માટે તૈયાર પણ છે. બિલકુલ તુષાર, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો વરસાદ વડોદરા ઉપર પણ મહેરબાન થયો છે અને સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અહીં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.